આ ગામડાના માણસો જાજા નીકળશે અને આ કોણી હારું થાય છે તો આ જગ્યા પસંદ કરું ને આ ભરાઈ અને આ હે ને ગામડાના માણસો રોકું અને કડકી કરું આ બરાબર અને આજની આ શરૂઆત હારી બોણી કરું એ હવે જોજો હવે આ ગબર ના ભરાય એટલે આ સ્ટેશન કરું અને આજ ગામડા લૂંટવાના હે હાલ ચાર હવે અને જો હવે ગબર કરે કડાકા લાય તો રાખવા દેવું વાલ સાઈડમાં નીકળી ગયો હું તે તમારા ભાઈ કે 10 રૂપિયા નીકળ્યા હાલશે ને આવો ને આવા લાય પડાય છે ને અને બીજી કઈ નીકળતું નહીં 10 રૂપિયા લઈ નીકળે હાલ ભાઈ આવે હેતે પણ જે હવે ચા નતો થયા સારું હાલ ને રેડવી લઉં હમણાં કોઈક બીજો આવશે હો વાળો કે 150 વાળો હાલ દોરી ફાઈ લાય તારા આરસી બુક મેકી દઉં ભાઈ પાછી અસલ પોલીસ વાળો અહીંયા ઉભો છે અને હું તો હું નકલી મારો દીકરો હવે શું થાય છે લાઈન જવું તો અહીં થાય છે એની ખરી દબાણ પગે નીકળી જઈશ અસલ હે ને આપણે ભાગી જઈશું એટલે આ તો હાથો પોલીસ વાળો હું તો ડુપ્લિકેટ છું હા તારા ભાઈ મને હંતી જવું દઈશું કામ આપણે ઠપ કરશે તમારે કઈ સિક્કા દેખાતા નથી હું તો ડુપ્લિકેટ છું કોણ કહેતા નહીં તું હું ડુપ્લિકેટ એટલે આ દે કામ થઈ ગયું હા થઈ ગયું હાલ હાલ આપણે બે ટકા કરી બે થાય ને મજા આવશે તો તો તમે લાયસન્સ માંગો માંગો ઠીક છે પણ આધાર કાર્ડ હોય તારે નો ખબર પડે દસ્તાવેજ ને જોયું તો કેટલી પ્રોફિટ છે એ પ્રમાણે લૂંટવાની ખબર પડે અમને એ પોલીસ તો તમે હી ખબર પડે હે કીધું આપ ને ના ના પોલીસ વાળા તમે પણ આ લાયસન્સ હોય આ કે આપ લા સાહેબ હમત તો ન વાત ને એક દન કીધું તો કઈ નથી તો લાઈ મેમો ફાડ દેવું હવે તો હું દસ્તાવેજ જોઈ તમને ખબર પડે એ પ્રમાણે મે મેમો ફાડી હી પણ સાહેબ આધાર કાર્ડ તો છે ને તમે આધાર કાર્ડ માંગો આધાર કાર્ડ ન હોય એમાં તો ઠીક હારું ઓકે આરસી બુક લાયલ ભાઈ આ તો આ તો કા બડા મેમા લા આ તો રેશન કાર્ડ લાગે હે આ હું હે ચૂંટણી કાર્ડ છે
ગામના લોહી પીવે ગામના નું લોહી પીવે અને ગામના નું હતા અરે બધા નું ભેરું અરે અરે એટલે આયા સાહેબ હા એ ભંગર સાહેબ બોલો બોલો અરે જોયા જોગો મૂર્ખો આવ્યો તમે ત્યારે વાત કરો કો મૂર્ખો આવ્યો જોયા જોગો બેકી એટલે તારી પાસે કઈ કાગડિયા નથી જાને સાહેબ તો શું જોયે છું તમારે શું બોરાય છો તને ભાઈ બધું માગે આધાર કાર્ડ માગે આધાર કાર્ડ નથી સાહેબ અરે મારો પીસ ને એવું સાહેબ માગું તો કે ના હું પીતો નથી મારા બાપા ને પીતા નહીં મારી વાત કરે નથી પીતો અરે સાહેબ તમે આ એકલા જણ ના બતાવો શું લાવા ડુપ્લિકેટ હોય એવું લાગે છે આ પોલીસ વાળા નથી લાગે એવું ઓરિજિનલ છે સાહેબ ને બોલા તો વીમો ફાડ ને કા પણ સાહેબ સેડ નહીં શું આપી સાહેબ ને બોલા તો વીમો ફાડ ચાલો 500 રૂપિયા નો વીમો ફાડવી નાસ્તા પાણી ના તો થાય છે એમને નહીં જવા દીધા અરે સાહેબ આ જો નાડા નો વ્યાજ નો હોય તમે એમને જવા દો અમે તો 200 રૂપિયા જવા દઉં તો સાહેબ વીમો નો ફાડે તો 200 રૂપિયા પર જતા જવા દઉં તો મારા દીકરા 5 રૂપિયા નાખ્યા બોલો 5 રૂપિયા આ 5 રૂપિયા રાખો દે ભૂરાવાનું આમાં હું અમારે 5 રૂપિયા ભરે હેલ્મેટ કેમ ન પહેર્યો હેલ્મેટ છે હેલ્મેટ છે આરસી બુક આરસી બુક છે કાગળિયા બધા દેખાડો નકર શું રોડ ઉપર નીકળી પડ્યા હો તમે નોકરી ક્યાં કરો અમે નોકરી ક્યાં કરી ઈ તારે શું પૂછીને કામ હતું કાગડિયા લઈને સાની માની મારી પાસે બધું છે તને એમ કે લટકા બટકા નહીં કરે છે હા અમે ક્યાં નોકરી કરી એમ તારે જાણવું હે ને હા એટલે હે ભંગા હા આ તો હું જોઈ ને અધિકારી તો નહીં હોય ને મને પણ હા કો જને અમે ખબર હા કે નહીં હા કે નહીં હા કે નાખું હા તમારે અમે ક્યાં નોકરી કરી જાબરું હે ને હા સુમનગર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ગબ્બરસિંહ અને ઇન્સ્પેક્ટર સાવધાન રહો અને અસલી પોલીસ ને સહકાર આપો અને ટ્રાફિક ના નિયમો નું પાલન કરો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો